નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુઈન સેન્ડમાં તમારું સ્વાગત છે. ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવી હતી કે સાડીમાંથી મેડમ તમે ડ્રેસ શીખવાડો, તો આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો કે સાડીમાંથી આપણે લોંગ ગાઉન કેવી રીતના બનાવી શકીએ. આ બોર્ડરવાળી સાડી છે, આપણે જૂની સાડી હોય એમાંથી સરસ મજાનો ઉપયોગ કરીને આપણે ડ્રેસ કોલરવાળો, સાદી કુર્તી કે લોંગ ગાઉન કે ચણિયા ચોલી કોઈ ભી વસ્તુ બનાવી નાખીએ. તો બહેનો જે હોય એ ખાસ આ જોવે ને ખાસ આ રીતના શીખી ને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કે તમે આ રીતના સાડીનો યુઝ કર્યો કે નહીં. તો આ રીતના વિડીયો લઈને આવી છું. તો લોંગ ગાઉનનું માપ આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. આપણે આજે સાડીમાંથી હું તમને લોંગ ગાઉન બનાવતા શીખવાડી, ઇઝી મેથડથી સ્ટેપ બાય સ્ટેપ. તો આ સાડી છે બરાબર, તો આ બોર્ડરવાળી સાડી છે, તો એમાંથી આપણે લોંગ ગાઉન બનાવવાનું છે. તો પહેલાં સાડીને આ બોર્ડર આપણે કટ કરી લેવાની, કાઢી લેવાની છે. આ રીતના આ સાડીની બોર્ડર છે એ પહેલાં આપણે બંને સાઈડ પહેલાં કટ કરી લેવાની છે. તો હું તમને થોડું પહેલાં બતાવી દઉં કે કેવી રીતના કટ કરવાની છે. બંને સાઈડ અડધો ઇંચ રાખીને આ રીતના તમારે પાછી આપણે લોંગ ગાઉનમાં ફરતું ઘેરમાં આ બોર્ડર લગાવવાની છે. એટલે આપણે અડધો ઇંચ રાખીને સિલાઈ માટેનું બાકી આપણે બધી બોર્ડર આ રીતના કટ કરી લેવાની છે ફરતી સાડીમાંથી. તો બંને સાઈડ હું આ રીતના સાડીમાંથી બોર્ડર કટ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના આપણે લેસ પટ્ટી બંને સાઈડથી કટ કરી લીધી છે. આ બંને સાઈડની મેં લેસ પટ્ટી કટ કરી લીધી છે. હવે પહેલાં આપણે આ અસ્તર છે, તો આપણે કોઠામાં અસ્તર નાખવાનું છે. તો કોઠાનું અસ્તર પહેલાં કટિંગ કરતાં શીખવાડું. તો પહેલાં કેમ ફોલ્ડ કરવું બતાવી દઉં. આ રીતના આપણે એક વખત ફોલ્ડ કરવાનું છે કાપડને. આપણે કોઠાની પહેલાં લંબાઈ લેવાની છે, આમરે આપણે જોઈએ એટલી સાતી પહોળાઈ રાખવાની છે, બાકી બધું આપણે આ રીતના ગળી વાળી લેવાની છે. હવે પહેલાં આપણે અહીં માર્કિંગ કરી લઈએ. આ જે ક્રોસ છે એને આપણે સીધી પટ્ટી પહેલાં કટ કરી લેવાની છે. તો પહેલાં સીધી પટ્ટીની લાઇનિંગ કરી લઉં છું. આ રીતના કાપડ હોય તો તમારે પહેલાં આડા વાંકા ચૂકવું હોય તો તમારે પહેલાં સીધું કરી લેવાનું. હવે આપણે પહેલાં લંબાઈ લેવાની છે. તો આમાં 14ની લંબાઈ છે કોઠાની, તો આપણે 15 રાખવાનું, 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે. તો આ 15 હું માર્કિંગ કરી લઉં છું. હવે શોલ્ડર જોવાનું છે, તો શોલ્ડર 14 છે. મારે બોટ નેક બનાવવાનું છે, તો આ રીતના આપણે 14નું અડધું લઈ લેવાનું, 7. આ માર્કિંગ ના માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. જે તમારો શોલ્ડર હોય એનું તમારે અડધું કરી લેવાનું છે. હવે મૂંઢાકાર જોવાનો છે, તો મૂંઢો છે મારે 6, તો 6 ઇંચ માર્કિંગ કરી લઉં છું. હવે સાતી પહોળાઈ જોવાની, તે સાતી પહોળાઈ આપણી છે 32, તો 32નો ચોથો ભાગ કરવાનો છે તમારે, તો 8 બરોબર, 8 ઇંચ એક્સ્ટ્રા આપણે 2 ઇંચ રાખશું સિલાઈ માટે. ટોટલ લીધું મેં 10 ઇંચ. હવે કમર જોવાની છે, કમર છે 28, તો 28નો આપણે ચોથો ભાગ કરવાનું, તો 7. આમાં પણ આપણે સિલાઈ માટે 1/2 ઇંચ આપણે ટક્સ માટે ઉમેરી લેવાનું છે. એટલે ટોટલ આપણે 2.5 લેવાનું, 1/2 ઇંચ આપણે ટક્સ લેશું ને 2 ઇંચ આપણે સિલાઈ માટે, એટલે 2.5 ઇંચ મેં એક્સ્ટ્રા લીધું છે. હવે આ માર્કિંગને આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. આ આપણું ફિટિંગનું માર્કિંગ આવશે. હવે આપણે આ મૂંઢાકારમાં જે શેપ દેવા માટે આપણે આ રીતના ક્રોસમાં 1/2 ઇંચે માર્કિંગ કરવાનું છે. હવે આપણે આ રીતના શેપ આપવાના છે. એક આપણે અંદરની સાઈડથી લેવાનું છે આ રીતના. આ રીતના આપણું માર્કિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગળાનું જોવાનું છે, તો બોટ નેક છે એટલે આપણે
ગળાની પહોળાઈ 3.5 ઇંચ રાખવાનું છે ને લંબાઈ પણ 3.5 તમે આમાં વધઘટ કરી શકો હવે આપણે આ રીતના ગોલાઈ આપી દેવાની છે હવે આપણે આ ગોલાઈ આપી દીધી છે હવે મારે ડિઝાઇન કરવાની છે તો 2 ઇંચ માર્કિંગ કરીને આપણે આ રીતના પાન જેવો શેપ આપી દેવાનો છે તમે કોઈ ભી ડિઝાઇનમાં કરી શકો તમે જોઈ શકો છો આ રીતના મારે બોટ નેકમાં નેક ડિઝાઇન કરવાની છે તો આપણે આ બધા જ ભાગોનો હવે કટિંગ કરી લઈએ આ રીતના એક બહારનો ભાગ પહેલા કાઢી લઈએ ને ઉપર આપણે આ રાખીન બીજો ભાગ કાઢવાનો છે એટલે પહેલા બહારનો આ રીતના શેપ કાટ કટ કરી લઈએ આ રીતનો આપણો એક ભાગ કટિંગ થઈ ગયો છે એ જ ભાગ આપણે અહીંયા રાખીને આપણે બીજો ભાગ કાઢી લેવાનો છે પાછળનો ભાગ થશે આગળનો ભાગ થશે આ રીતના ગળીવાળો ભાગ ગળીવાળા ભાગે રાખીને આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું છે જેમ છે એ જ રીતના આપણે આ રીતના આપણે હવે આપણે આ ભાગનું પણ કટિંગ કરી લઈએ પાછળના ભાગે આપણે જે ગળાનો શેપ છે એ જ પ્રમાણે આપણે પહોળાઈ 3.5 ને લંબાઈ આપણે 3.5 આ રીતના આપણે શેપ આપી દઈએ આ રીતના કટિંગ કરી લઈએ આમાં મારે કેનવાસ નાખીને ફિનિશિંગ લેવાનું છે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ ત્યારે તમને બતાવીશ કે કેવી રીતના હું ફિનિશિંગ લેવું આ રીતના આપણો આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આગળના ભાગમાં આપણે આ જે શેપ છે એ કટ કરવાનો છે આ બંને શેપ કટ કરી લેવાના છે આ રીતના આપણે અસ્તરમાં બંને ભાગ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના હવે આપણે સાડીમાંથી આ ભાગ બંને કાઢી લેવાના છે તો તમને બતાવી દઉં કે કેવી રીતના તમારે કાપડ ફોલ્ડ કરીને આપણે બંને પાર્ટનું કટિંગ કરવાનું છે આ રીતના કાપડ રાખી ને આપણે એક વખત આ રીતના ગળી કરી લેવાની છે સાડીમાં જે બંને પાર્ટ આપણે કટિંગ કરેલા છે આ રીતના રાખી દેવાના છે તમે જોઈ શકો છો કેવી રીતના મેં કાપડ રાખેલું છે એ રીતના રાખીને આપણે બધું જ ભાગ કટિંગ કરવાના છે આમાં આપણે થોડું થોડું વધારે રાખી કટિંગ કરવાનું છે કે ફિટ કરવામાં પ્રોબ્લેમ ન થાય જે પહેલી વખત ભાઈઓ બહેનો શીખતા હોય એને પ્રોબ્લેમ થતો હોય છે તો આ રીતના આપણે થોડું થોડું રાખીને બધા જ બે ભાગોનું કટિંગ કરી લઉં છું
તમ જોઈ શકો છો આ રીતના મે બંને પાર્ટનું કટિંગ કરી લીધું છે સાડીમાંથી હવે આપણે સ્લીવ જોવાની છે તો સ્લીવની મારે લંબાઈ રાખવાની છે 10 તો આપણે 10.5 લેશું 1 ઇંચની મારે ચપટી ચપટી વાળી આપણે સ્લીવ બનાવવાની છે એટલે મે 10.5 રાખ્યું છે તમે સાદી સ્લીવ બનાવતો હોય તો તમારે 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું તમારું જે માપ હોય એમાં તમારે 1.5 ઇંચ એક્સ્ટ્રા લઈને ઉમેરવાનું ને મારે આમાં ચપટી છે એટલે 10.5 નું માર્કિંગ કરું છું 1/2 ઇંચ જ મે વધાર્યું છે આ રીતના 10.5 એ માર્કિંગ કરી લઉં છું હવે આપણે આ મુંઢાકા જોવાનો છે આપણો જે કોઠાનો છે આ રીતના સિલાઈનું બાદ કરીને આપણે મુંઢો જોઈ લેવાનો છે કે આપણો મુંઢો કેટલો આવે છે તો આવે છે 9 ઇંચ તો 9 ઇંચ માર્કિંગ કરી લઉં છું આ માર્કિંગ જોઈ કરી લઈએ હવે આપણે નીચેની મોરી જોવાની છે તો નીચેની મોરી મારે ફિટિંગ માટે 10 છે એટલે 5 ફિટિંગ આવશે ને એક્સ્ટ્રા આપણે સિલાઈ માટે 2 ઇંચ ઉમેરવાનું છે ટોટલ મે 7 ઇંચ રાખેલું છે તમે જોઈ શકો છો હવે આપણે આ માર્કિંગ આ માર્કિંગને જોઈન્ટ કરી લઈએ હવે આપણે શેપ માટે 2 ઇંચ માર્કિંગ કરું છું હવે અહીં આપણે 1.5 જેટલું સીધી લીટી કરી લેવાની છે આ રીતના અહીંયા પણ 1.5 એક દોઢે આપણે માર્કિંગ કરી લઈએ હવે આપણે શેપ દેવાનો છે આ રીતના આ રીતના આપણો સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે કટિંગ કરી લઈએ તો પહેલા આપણે આ ભાગ કટિંગ કરવાનો છે આપણે આ રીતના રાખીને આપણે આગળનો શેપ આ કટિંગ કરી લેવાનો છે તમે જોઈ શકો છો સરસ મજાની આપણે સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતના વચ્ચે માર્કિંગ કરી લેવાનું છે આપણે આ વચ્ચે પોઈન્ટ આપણો આવી જવો જોઈએ હવે આપણે ઘેરનું જોવાનું છે આપણે નીચેના ઘેર માટે આ રીતના મેં 4 પાર્ટમાં આપણે આ રીતના કાપડ ફોલ્ડ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતના નીચેના ઘેર માટે મેં આ રીતના 2 ગળી હોવી જોઈએ હવે આપણે ખૂણો જે ક્રોસ છે ત્યાં આપણે કમરનું માપ લેવાનું છે તો આપણો આ જે કમર છે એનો આપણે 1/2 પાર્ટ લેવાનો છે આ રીતના ટક્સ માટે આપણે એક્સ્ટ્રા જશે એટલે આ રીતના માર્કિંગ કરી લઉં છું હું તમે જોઈ શકો છો હવે આપણે બધી જગ્યાએ એક સરખું માપ લેવાનું છે તો 5.5 આવશે બરાબર 5.5 તો આપણે કોમનનું માપ આવી જશે આ રીતના મેં 5.5 માર્કિંગ એક સરખું આપણે બધી જગ્યાએ લેવાનું છે આ માર્કિંગને આપણે આ રીતના જોઈન્ટ કરી લેવાનું છે ટોટલ આપણી 10ની કોમનની પહોળાઈ છે તો આવી જાય છે બરાબર તો હવે આપણે લેન્થ માપવાની છે તો મારે ટોટલ 35 ઇંચ રાખવાની છે તો આપણે 37નું માર્કિંગ કરવાનું છે આ રીતના 37 ઇંચ જ આવે છે બરાબર આપણે 37 ઇંચે માર્કિંગ બધે કરતું જવાનું છે આ રીતના જ્યાં કમરનું માપ છે ત્યાંથી જ આપણે 37 ઇંચે આપણે માર્કિંગ કરતું જવાનું છે તો આ 37 ઇંચ આવે છે તો એ રીતના પાછું વચ્ચેને આપણે ભાગે પણ 37 ઇંચ લેવાનું છે આ રીતના આપણે તમે જોઈ શકો છો મેઝર ટેપ રાખતી જવાની છે ને 37 ઇંચે આપણે માર્કિંગ કરતું જવાનું છે નીચેના ઘેરમાં ફૂલ આપણું ઘેરવાળું ગાઉન બનશે લોંગ અચ્છા કટે છે ત્યાં આપણે સાંધો લગાવવાનો આવશે આ રીતના આપણે જોઈ શકો છો એ રીતના હું માર્કિંગ કરું છું અહીંયા જે આવે છે એ પટ્ટી વધે હવે આપણે આ રીતના અહીંયા સાંધો આવશે બાકી બધે આપણે 36 ઇંચ આવી ગયું છે તમે જોઈ શકો છો આ રીતના આપણે ગોલાઈ આપી દેવાની છે બધી જ જગ્યાએ હવે આપણે આ ઘેરનું કટિંગ કરી લઈએ અને ઉપર આપણે કમરનું માપ છે એ કટિંગ કરી લઈએ
આમાં તમે લંબાઈમાં વધઘટ પણ કરી શકો તમે તમારી પસંદગી ઉપર આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો ઘેર બનીને તૈયાર થઈ ગયો છે ફૂલ ઘેર વાળો આપણો આ રીતના હવે આપણે આ જે સાંધા છે એનું તમારે એક્સ્ટ્રા જે ઘટે છે એનો સાંધો લઈને આપણે લગાવી લેવાનો છે જ્યારે નેક્સ્ટ વિડિયોમાં બતાવીશ એનું સુઈંગ ત્યારે બતાવીશ કે કેવી રીતના તમારે આનું સુઈંગ કરવાનું છે તમે જોઈ શકો છો સરસ મજાના આપણે બધાય પાર્ટ આપણા કટિંગ થઈ ગયા છે આ આપણો ઘેર બનીને ત્યાર થઈ ગયો છે આ આપણા કોઠાનું છે લંબાઈની પહોળાઈ આ રીતના મેં તમને બધાય ભાગ સ્ટેપ બાય સ્ટેપ બતાવેલા કે સાડીમાંથી ઇઝીલી તમે કેવી રીતના લોંગ ગાઉન કટિંગ કરી શકો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ આનું સુઈ તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ